एमसीक्यू नंबर 29, એમાં ટુ ચાર્જિસ ક્યુ એન માઇનસ થ્રી ક્યુ આર ફિક્સ્ડ ઓન એક્સ એક્સિસ સેપરેટેડ બાય ડિસ્ટન્સ ડી, વેર શુડ અ થર્ડ ચાર્જ ટુ ક્યુ એટલે કે ટુ ક્યુ પોઝિટિવ ચાર્જ છે બી પ્લેસ્ડ ફ્રોમ એ સચ દેટ ઇટ વિલ નોટ એક્સપિરિયન્સ એની ફોર્સ. એટલે કે આપણને આ પ્રકારનું તંત્ર આપેલું છે કે જેમાં બે વિદ્યુતભારો આપેલા છે કે જે એકબીજાથી ડી જેટલા અંતરે છૂટા પાડેલા છે. એક વિદ્યુતભાર ક્યુ છે અને બીજો માઇનસ થ્રી ક્યુ છે. હવે આ બંનેને જોડતા તંત્ર એટલે કે જોડતી રેખા ઉપર ત્રીજો ધન વિદ્યુતભાર ટુ ક્યુ ક્યાં મૂકવામાં આવે કે જેથી તેના ઉપર લાગતું બળ શૂન્ય થાય. તો આપણે અહીં તંત્રને ત્રણ ભાગમાં વિભાજિત કરી શકીએ કે આ પ્રથમ વિભાગ, આ બીજો વિભાગ અને આ ત્રીજો વિભાગ. હવે એ અને બી વચ્ચેના વિભાગમાં જો વિદ્યુતભાર મૂકવામાં આવે, જો ધન વિદ્યુતભાર મૂકવામાં આવે તો આ ક્યુને કારણે તેની ઉપર અપાકર્ષી બળ આ દિશામાં લાગવું જોઈએ અને આ ધન વિદ્યુતભાર ઉપર આ માઇનસ થ્રી ક્યુને કારણે આકર્ષી બળ લાગવું જોઈએ કે જેની દિશા આ થાય. પ્રથમ બળ આ દિશામાં હતું, બીજું બળ પણ આ દિશામાં આવ્યું એટલે કે બંને એક જ દિશામાં હોવાથી તેની ઉપર પરિણામી બળ શૂન્ય થવાની શક્યતા વચ્ચે નથી, બરાબર. અને આપણે ભણી ગયા છીએ કે જે તટસ્થ બિંદુ હોય એ મોટા વિદ્યુતભારથી દૂર અને નાનાથી નજીક હોય એટલે કે બીથી જમણી તરફ આ તરફ પણ તટસ્થ બિંદુ મળી શકે નહીં, એટલે કે આપણું તટસ્થ બિંદુ એથી નજીક હોવું જોઈએ. એટલે ધારો કે એથી એક્સ જેટલા અંતરે માઇનસ ટુ ક્યુ વિદ્યુતભાર મૂકતા તેની ઉપર લાગતું બળ શૂન્ય થાય છે. તેની ઉપર આ ક્યુ વન અને ક્યુ ટુ વડે લાગતું બળ શૂન્ય થાય છે. ક્યુ વન વડે લાગતું બળ એફ વન અને ક્યુ ટુ વડે લાગતું બળ એફ ટુ બંને સમાન મૂલ્યના થવા જોઈએ, બરાબર. ખાલી મૂલ્ય જ સરખાવીએ છીએ, દિશા તો વિરુદ્ધ થશે. હવે એફ વનની કિંમત એટલે કે ક્યુ વન વડે લાગતું બળ કે ક્યુ વન એટલે કે ક્યુ વનની કિંમત ક્યુ છે અને બીજો વિદ્યુતભાર ટુ ક્યુ છેદમાં બંને વચ્ચેના અંતરનો વર્ગ. તેવી જ રીતે એફ ટુ પણ લખી શકાય કે ટુ ક્યુ અને માઇનસ થ્રી ક્યુ, ખાલી મૂલ્ય જ જોઈએ છે એટલે પ્લસ લખેલું છે, છેદમાં તેમની વચ્ચેના અંતરનો વર્ગ એટલે કે એક્સ પ્લસ ડી નો હોલ સ્ક્વેર. હવે અહીં સાદરૂપ આપતા આપણને એક્સની કિંમત મળે છે જે આ પ્રકારે મેળવી શકાય. સોલ્યુશન તમે જોઈ લો, આ આપણો આન્સર થશે. ત્યારબાદ બીજો એમસીક્યુ, ત્રીસમો એમસીક્યુ. ત્રીસમા એમસીક્યુમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્રીસમો એમસીક્યુ, એમાં ત્રણ વિદ્યુતભારો ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ એક ઇક્વિલેટરલ ટ્રાયંગલના વર્ટાઇસિસ એટલે કે શિરોબિંદુ ઉપર મૂકેલા છે. તો આ તંત્રનું કુલ બળ કેટલું થશે? ધ સમ ઓફ ધી ફોર્સિસ એક્ટિંગ ઓન ઈચ અધર ઇઝ, એટલે કે દરેક વિદ્યુતભાર ઉપર લાગતા બળનો સરવાળો કેટલો થશે. હકીકતે તો આ ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે, એટલે કે તમે ત્યાંથી પણ આન્સર જોઈ શકો અને છતાં પણ એને આપણે ફરીથી સમજી શકીએ. ત્રીસમો એમસીક્યુ, એનું સોલ્યુશન આપણે આ પ્રમાણે આપી શકીએ કે ધારો કે ત્રણ વિદ્યુતભારો માઇનસ ક્યુ ક્યુ અને ક્યુને આપણે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ એ બી અને સી ઉપર મૂકેલા છે, બરાબર. હવે આમ આપણે જે ક્લાસમાં ગણી ગયા છીએ એ મુજબ કે ક્યુ વન ઉપર લાગતું બળ, ક્યુ વન ઉપર બે બળ લાગી શકે, આ પ્રથમ બળ અને આ બીજું બળ, એ બંનેનું પરિણામી બળ એફ વન મળે છે. તે જ રીતે ક્યુ ટુ ઉપર પણ પરિણામી બળ એફ ટુ મળે છે અને ક્યુ થ્રી ઉપર પરિણામી બળ આ રીતે એફ થ્રી મળે છે, બરાબર. ટેક્સ્ટબુકનો દાખલો છે, એમાં કંઈ ફરક નથી. તો આમ ત્રણેય વિદ્યુતભારો ઉપર એફ વન એફ ટુ અને એફ થ્રી ત્રણ પરિણામી બળ મળે છે. હવે આ ત્રણેય બળને એક જ બિંદુથી દર્શાવતા એટલે કે એનો ફ્રી બોડ ડાયાગ્રામ ડ્રો કરતા એક જ બિંદુ દર્શાવતા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ત્રણેય વચ્ચેનો પારસ્પરિક ખૂણો 120 છે તથા ત્રણેયની કિંમત, ત્રણેય વિદ્યુતભાર એફ વન એફ ટુ એફ થ્રી ત્રણેયના મૂલ્ય પણ સમાન છે. અહીં મૂલ્ય સમાન છે અને તેમની વચ્ચેનો ખૂણો 120 છે. તો આપણે એક નોંધ લખેલી હતી ક્લાસમાં કે સમાન મૂલ્યના અને 120 આવેલા ત્રણ બળોનો પરિણામી બળ શૂન્ય થાય એટલે કે અહીં આ ત્રણ બળનો સરવાળો શૂન્ય થશે, બરાબર. તો આપણો આન્સર 31મો એમસીક્યુ, અ ચાર્જ ક્યુ કેપિટલ ક્યુ ઇઝ પ્લેસ્ડ એટ અ સેન્ટર ઓફ અ લાઇન જોઈનિંગ ટુ પોઈન્ટ ચાર્જિસ પ્લસ ક્યુ એન્ડ પ્લસ ક્યુ એઝ શોન ઇન ધ ફિગર, બરાબર. તો ધ રેશિયો ઓફ કેપિટલ ક્યુ બાય સ્મોલ ક્યુ એટલે કે એવું તંત્ર આપેલું છે કે જેમાં બે પ્લસ ક્યુ વિદ્યુતભારોની વચ્ચે એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે અને અહીં એક વસ્તુ આપેલી નથી જે આપણે અહીંયા ધારવાની છે કે તંત્ર સંતુલનમાં છે. ઇફ સિસ્ટમ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ તો આ દાખલો ગણી શકાય, નકાર ન ગણી શકાય. તો આપણે એવું વિચારીએ છીએ કે તંત્ર સંતુલનમાં જ છે અને હવે અહીંયા આપણે કેપિટલ ક્યુના છેદમાં સ્મોલ ક્યુ આ ગુણોત્તર મેળવવાનો છે, બરાબર. તો એનું સોલ્યુશન જોઈએ આપણે. તો અહીં તંત્ર સંતુલનમાં હોય તો અહીં આપણે કહી શકીએ કે આ ત્રણ વિદ્યુતભાર એટલે કે આ પ્લસ ક્યુ કેપિટલ ક્યુ અથવા તો આ પ્લસ ક્યુ એ ત્રણમાંથી ગમે તે વિદ્યુતભાર પરના કુલ બળ ઝીરો થાય. જો તંત્ર સંતુલનમાં હોય તો આવું કહી શકાય કે ગમે તે વિદ્યુતભાર ઉપરનું બળ શૂન્ય થાય. હવે
હવે આપણે આ વિદ્યુતભારને લઈએ, ધારો કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર ઉપરનું બળ શૂન્ય છે. તમે આને પણ લઈ શકો અને આને પણ લઈ શકો, એનાથી કોઈ ફરક પડશે નહીં. બરાબર, ખાલી આ કેપિટલ ક્યુ લેશો તો આન્સર નહીં આવે, એમાં બધું ઉડી જશે. એટલે આપણે અહીંયા જોઈએ છીએ કે આ કેપિટલ ક્યુ ઉપરનો કુલ બળ શૂન્ય થાય છે જો તંત્ર સંતુલનમાં હોય. બરાબર, તો આ કેપિટલ ક્યુ ઉપર કોણ કોણ બળ લગાડશે? તો પહેલાં તો આ બળ લગાડશે આ તરફ અપાકર્ષી બળ, બીજું આ પણ બળ લગાડશે આ તરફ અપાકર્ષી બળ, એટલે કે એની ઉપર ટોટલ બે બળ લાગશે. એક તો આ ક્યુ વન વડે લાગતું બળ અને બીજું આ ક્યુ ટુ વડે લાગતું બળ, બંને બળોનો સરવાળો ઝીરો થવો જોઈએ. હવે બળનું સૂત્ર આપણને ખ્યાલ છે કે ક્યુ ક્યુ અપોન એક્સ સ્ક્વેર, એટલે કે તેમની વચ્ચેના અંતરનો વર્ગ, તથા બીજું બળ ક્યુ ટુ વડે લાગતું બળ કે ક્યુ ક્યુ અપોન એમની વચ્ચેનું અંતર. અંતર એટલે કે અહીંયાથી આનું અંતર કેટલું થશે? તો કે એક્સ પ્લસ એક્સ, એટલે કે ટુ એક્સ આખાનો સ્ક્વેર છે. બરાબર, તો અહીંયા આપણે થોડુંક સાદરૂપ આપીએ, સાદરૂપ આપીએ અને ક્યુ બાય ક્યુ ગુણોત્તર મેળવી શકાય કે જે માઇનસ વન બાય ફોર મળે છે. એની પછીનો એમસીક્યુ, એમસીક્યુ નંબર 31. સોરી, આ 31 તો કહી રહ્યો, બરાબર 30મો એમસીક્યુ બાકી છે. 30મો એમસીક્યુ જુઓ. કન્સિડર ધી ચાર્જીસ ક્યુ ક્યુ એન્ડ માઇનસ ક્યુ પ્લેસ્ડ એટ વર્ટાઇસિસ ઓફ અ ઇક્વિલેટરલ ટ્રાયંગલ. બરાબર, આ પણ નહીં, 31મો થઈ ગયો. 32મો જુઓ, ફોર પોઈન્ટ ચાર્જીસ માઇનસ ફોર ક્યુ પ્લસ 3 માઇક્રોકુલમ, માઇનસ 4 માઇક્રોકુલમ અને 3 માઇક્રોકુલમ, આ ત્રણેયને એબીસીડીના શિરોબિંદુ ઉપર રાખેલું છે. ચોરસ સ્ક્વેર એબીસીડીના શિરોબિંદુ ઉપર રાખેલું છે. હવે એના કેન્દ્ર ઓ ઉપર, એના કેન્દ્ર ઓ ઉપર આપણે 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકીએ તો તેની ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય? તો આ આપણા ટેક્સ્ટબુકના ઉદાહરણ જેવું જ છે, સોરી સ્વાધ્યાયના દાખલા જેવું જ છે કે અહીંયા આપણે પ્લસ વિદ્યુતભાર મૂકીએ, ઓ ઉપર આપણે પ્લસ વિદ્યુતભાર મૂકીએ તો તેના ઉપર લાગતું પરિણામી બળ ઝીરો થશે. શા માટે ઝીરો થશે? કારણ કે માઇનસ 4 ક્યુ વડે લાગતું બળ આમ થાય, આ માઇનસ 4 ક્યુ વડે આ દિશામાં બળ લાગે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં, તો આ બંને બળ એકબીજાની અસર નાબૂદ કરશે. પછી આ 3 માઇક્રોકુલમ વડે આ દિશામાં બળ લાગશે અને આ 3 માઇક્રોકુલમ વડે આ દિશામાં બળ લાગશે, એટલે કે ટોટલ બળ શૂન્ય થવું જોઈએ. ઓ ઉપર લાગતું ટોટલ બળ શૂન્ય થવું જોઈએ. પછી 33મો એમસીક્યુ, 33મો એમસીક્યુમાં એવું કીધું છે કે 3 ચાર્જીસ ઓફ ધી ઇક્વલ મેગ્નિટ્યુડ ક્યુ આર પ્લેસ્ડ એટ વર્ટાઇસિસ ઓફ અ ઇક્વિલેટરલ ટ્રાયંગલ. એટલે એવું કીધું છે કે 3 સમાન મૂલ્યના ક્યુ વિદ્યુતભારો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર રાખેલા છે તો તેના કેન્દ્ર ઉપર, તો તેના કેન્દ્ર ઉપર ફોર્સ કેટલું થશે? મૂકેલા ક્યુ વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે? બરાબર, તો આપણે એક નોંધ લખેલી છે કે કોઈ નિયમિત બહુકોણ હોય અને એના શિરોબિંદુઓ ઉપર કેપિટલ ક્યુ અથવા તો બધા શિરોબિંદુઓ ઉપર સમાન વિદ્યુતભાર મૂકેલા હોય તો તેના કેન્દ્ર ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. નિયમિત બહુકોણ હોવો જોઈએ, પછી તે ત્રિકોણ હોય, ચોરસ હોય, પછી પંચકોણ હોય, ષટકોણ હોય, ગમે તે હોય. બરાબર, તો અહીં આ નિયમિત બહુકોણ કહી શકાય, ત્રિકોણ છે તો અહીં ટોટલ ફોર્સ ઝીરો થશે. બરાબર, એટલે આપણો આન્સર આવશે ડી. હવે 34મો એમસીક્યુ, 34મો એમસીક્યુ, ધ ફોર્સ પર યુનિટ ચાર્જ ઇઝ નોનેસ, એટલે કે એકમ વિદ્યુતભાર દીઠ બળ. તો આપણે બળનું સૂત્ર જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વડે અપાય, તો ઈને કરતા બનાવીએ તો ઈ બરાબર શું લખી શકાય? એફના છેદમાં ક્યુ, એફના છેદમાં ક્યુ. આને આપણે વાંચીએ તો એકમ વિદ્યુતભાર દીઠ બળ, એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો ફોર્સ પર યુનિટ ચાર્જ, એને તો આપણે વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ. એફ બાય ક્યુ એટલે શું થશે? ઈ થશે. બરાબર, 35મો એમસીક્યુ, ઇલેક્ટ્રિકલ એઝ વેલ એઝ ગ્રેવિટેશનલ ઇફેક્ટ્સ અફેક્ટ્સ કેન બી થોટ ટુ બી યુઝફુલ બાય ફિલ્ડ્સ, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ટ્રુ ફોર ઇલેક્ટ્રિક એન્ડ ગ્રેવિટેશનલ ફિલ્ડ. એટલે ટૂંકમાં એવું પૂછાય છે કે વિદ્યુત અને ગુરુત્વીય ક્ષેત્રો માટે શું સાચું છે. બરાબર, આમાં ઓપ્શન વાંચતા જઈએ તો પહેલો ઓપ્શન, ધ ફિલ્ડ કન્સેપ્ટ ઇઝ ઓફન યુઝડ ટુ ડિસ્ક્રાઇબ ધી કોન્ટેક્ટ ફોર્સ. એટલે એવું કહે છે કે જે ક્ષેત્રની વિચારધારા છે તે કોન્ટેક્ટ ફોર્સને વર્ણવવા માટે વપરાય છે. તો કોન્ટેક્ટ ફોર્સ એટલે શું? સંપર્કમાં આવતા બળ. આ વિધાન આપણે ખોટું કહી શકીએ, કારણ કે જે ક્ષેત્રના બળ હોય ને એ સંપર્ક વગરના હોય, ગુરુત્વીય બળમાં ક્યાંય સંપર્ક આવે ના આવે. એટલે કે જે ક્ષેત્રની વિચારધારા છે એ વિચારધારા જ સંપર્ક વગરના બળ માટે વપરાય છે. જેમ કે ચુંબકીય બળ છે, વિદ્યુત બળ છે, ગુરુત્વીય બળ છે. સંપર્કવાળા બળ માટે ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી, એટલે પહેલો ખોટો છે. પછી બીજો ઓપ્શન, ગ્રેવિટેશનલ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન અ સ્પેસ અરાઉન્ડ એન ઓબ્જેક્ટ. એટલે કે મુક્ત વિસ્તાર અથવા સ્પેસમાં તે અસ્તિત્વ ધરાવતા નથી, તો એ ખોટું છે, ત્યાં અસ્તિત્વ ધરાવે છે. ફિલ્ડ આર યુઝફુલ ફોર અન્ડરસ્ટાન્ડિંગ ફોર્સિસ એક્ટિંગ થ્રુ અ ડિસ્ટન્સ, એટલે કે દૂરના અંતરે લાગતા બળોને સમજવા માટે મહત્વનું છે. તો આ આપણો આન્સર છે. ચોથો ઓપ્શન જોઈએ,
देर इज नो वे टू वेरीफाई द एक्जिस्टन्स ऑफ द फोर्स फील्ड सिंस इट्स जस्ट अ कंसेप्ट. तो आ विधान खोटू है कारण कि आप क्षेत्रनुं अस्तित्व चकासी सकीए छीए. एनी माटे आपणे एक परीक्षण विद्युत भार लईए छीए कि जेने आपणे क्षेत्र में मूकीए छीए, पछी तेनी उपर लागता बळ आपणे जाणी अने क्षेत्रने पारखी सकीए छीए. बराबर, तो आपणो आंसर आम आवशे सी. ત્યારબાદ 36મું એમસીક્યુ, ધી ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ ઇઝ ઓલવેઝ કન્ટિન્યુઅસ. એટલે શું પૂછે છે કે કોઈ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર, તો આ ક્ષેત્રની લાક્ષણિકતાઓમાંથી છે જે આપણે લખેલી છે. તો પહેલો ઓપ્શન છે ઓલવેઝ કન્ટિન્યુઅસ, હંમેશા સતત હોય. બીજો ઓપ્શન છે કન્ટિન્યુઅસ ઇફ ધેર ઇઝ નો ચાર્જ એટ અ પોઈન્ટ, એટલે કે માર્ગમાં કોઈ એક વિદ્યુત ભારનો હોય તો કન્ટિન્યુઅસ હોય. પછી સી ડિસકન્ટિન્યુઅસ ઇફ ધેર ઇઝ અ ચાર્જ એટ અ પોઈન્ટ, એટલે કે માર્ગમાં કોઈ વિદ્યુત ભાર હોય તો આ સતત થાય. બરાબર, તો બી અને સી સાચા છે, એ ખોટો છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત છે પણ વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં સતત છે. વિદ્યુત ભાર હોય તો ત્યાં તે તૂટક એટલે કે તૂટી જાય, સતત હોતી નથી. બરાબર, એટલે કે બી અને સી સાચા છે. ત્યારબાદ 37મું એમસીક્યુમાં ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ ઇલેક્ટ્રિક ઇન્ટેન્સિટી. તો આ શબ્દ તમારે યાદ રાખવાનો છે કે ઇલેક્ટ્રિક ઇન્ટેન્સિટી એટલે શું, એટલે કે વિદ્યુતીય તીવ્રતા, અથવા તો એને કહીએ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, અથવા તો માત્ર વિદ્યુત ક્ષેત્ર. એટલે કે આપણે જે ઈ ગોતીએ છીએ, ઈ જ ઇલેક્ટ્રિક ઇન્ટેન્સિટી છે. હવે ઈનું પારિમાણિક સૂત્ર શું થશે? તો પારિમાણિક સૂત્ર આપણે તારવી શકીએ આ મુજબ. 37મું એમસીક્યુ છે, એમાં ઈનું સૂત્ર થાય છે ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ. બરાબર, તો એનો એકમ થશે ન્યૂટન પ્રતિ કુલમ. હવે ન્યૂટનનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 2, કુલમનું પારિમાણિક સૂત્ર શું થશે? તેની માટે તમારે કુલમ વ્યાખ્યાયિત કઈ રીતે થાય છે એ ચેક કરવાનું થાય. તો કુલમ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય, એની માટે વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરવો પડે. વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ q/t વડે વ્યાખ્યાયિત થાય. વિદ્યુત પ્રવાહ q/t વડે વ્યાખ્યાયિત થાય. ક્યુને કરતાં બનાવો તો q = it. હવે આઈનો એકમ એમ્પિયર છે, એટલે કે એની એક ઘાત છે એટલે a1, અને સમય એટલે t એટલે એનો t1, એટલે કે કુલંબનો પારિમાણિક સૂત્ર અહીંયા દાશે m0 l0, સમયની એક ઘાત એટલે કે t1, અને એમ્પિયરની એક ઘાત એટલે કે a1. તો એને આપણે અહીંયા મૂકી દઈએ કુલંબના સ્થાને, તો આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી, સોરી પારિમાણિક સૂત્ર મળી જશે m1 l1 t - 3 a - 1. ત્યારબાદનો એમસીક્યુ 37 પછી 38મું એમસીક્યુ, ઇફ અ ચાર્જ ઓન અ ઓબ્જેક્ટ ઇઝ ડબલ્ડ ધેન ઇલેક્ટ્રિક ફિલ્ડ બિકમ્સ. એવું કહે છે કે કોઈ કણ ઉપરનો વિદ્યુત ભાર બમણો કરો તો વિદ્યુત ક્ષેત્રનું શું થાય? તો ઇઝ ઇક્વલ ટુ KQ/r² ક્યુ બમણો થાય તો ઈ બમણો થાય, એટલે બી આપણો આન્સર. બરાબર, 39મું એમસીક્યુ, તો ફોર્સ ઓફ 2.25 ન્યૂટન એક્ટ્સ ઓન અ ચાર્જ ઓફ 15×10⁻⁴ કુલમ. ધી ઇન્ટેન્સિટી ઓફ ધી ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ ઇઝ, એટલે કે એક તો બળ આપેલું છે અને બીજો વિદ્યુત ભાર આપેલો છે, એટલે કે એફ આપેલું છે અને બીજો ક્યુ આપેલો છે, તો F/Q ઇઝ ઇક્વલ ટુ ઈ થાય, એટલે ઈ આપણો આન્સર આવી જશે. બરાબર, એની પછી નેક્સ્ટ એમસીક્યુ 40મું એમસીક્યુ, આ કન્ડક્ટિંગ સ્પિયર એટલે કે સુવાહક ગોળો જેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે અને એની ઉપરનો અનનોન ચાર્જ છે એટલે કે વિદ્યુત ભાર જાણીતો નથી. ઇફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ ડિસ્ટન્સ 20 સેન્ટીમીટર ફ્રોમ ધી સેન્ટર ઓફ સ્પિયર, એટલે એવું કહે છે કે ઈ ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર આટલું હોય, આટલું એટલે 1.2×10³ ન્યૂટન પ્રતિ કુલમ હોય, અને ઈ રેડિયલી ઇનવાર્ડ હોય, આ મહત્વનો શબ્દ છે, રેડિયલી ઇનવાર્ડ હોય, તો નેટ ચાર્જ ઓન ધી સ્પિયર, તો આ ગોળા ઉપરનો નેટ ચાર્જ કેટલો થાય? તો આનું સોલ્યુશન આપણે જોઈએ. તો આપણને ગોળાની ત્રિજ્યા આપેલી છે, એનાથી 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, અંતર આપેલું છે 20 સેન્ટીમીટર, અને વિદ્યુત ક્ષેત્રની દિશા આપેલી છે કે ત્રિજ્યા વર્તી અંદર તરફ ઇન્વર્ટ છે. બરાબર, વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે જાણીએ છીએ કે ઈ ઇઝ ઇક્વલ ટુ KQ/r² એમાં આપણને ઈની કિંમત આપેલી છે, એક ખાલી ક્યુ મેળવવાનું છે, તો ક્યુની કિંમત આ મેળવી લીધી. હવે અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ છે, આમ અંદર તરફ છે, વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોવાથી, અંદર તરફ ક્યારે હોય કે જ્યારે ઋણ ભાર ધરાવતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હોય? અંદર તરફ હોય, ત્રિજ્યાવર્તી રીતે અંદર તરફ, એટલે કે આ વિદ્યુત ભાર ધન નહીં હોય પણ ઋણ હશે. બરાબર, ઠીક, ચાલો નેક્સ્ટ એમસીક્યુ 41.
अ पार्टिकल ऑफ मास थ्री सॉरी 10^-3 केजी अ पार्टिकल ऑफ मास 10^-3 केजी एंड अ चार्ज 5 माइक्रोकुलम इज थ्रोन एट अ स्पीड ऑफ 20 मीटर पर सेकेंड अगेंस्ट अ यूनिफॉर्म इलेक्ट्रिक फील्ड ऑफ स्ट्रेंथ 2×10^5 न्यूटन पर कूलम। तो एवं कहे कि आटलू दड़ धरावत एक विद्युत भार अमुक झड़प थी 20 मीटर प्रति सेकेंड झड़प थी विद्युत क्षेत्र में घा करवामां आवे छे, थ्रो करवामां आवे छे। तो अमुक समय पछी ई रेस्ट उपर आवी जाए छे, एटले के स्थिर थई जाए छे। तो एने कापेलू अंतर मेळवानुं छे, बराबर। तो तेना द्वारा कापेलू अंतर मेळवानुं छे। 81મો एमसीक्यू जो तो दळ आपेलो छे, विद्युत भार आपेलो छे, प्रारंभिक वेग आपेलो छे, क्षेत्र आपेलो छे। तो अंतर मेळवानुं छे, तो ए पहेला आपणे एनो प्रवेग मेळवो पड़े। विद्युत क्षेत्र वडे लागता बळ अने एनी माटेना प्रवेगनुं सूत्र आपणने ख्याल छे के A इज इक्वल टू क्यू ई बाय एम, बराबर। किंमत मूकीए तो प्रवेगनी किंमत मळशे, अने आ प्रवेग प्रति प्रवेग होवो जोईए, कारण के कण स्थिर थई जाय छे एटले ऋण होवो जोईए, बराबर। हवे अचळ प्रवेगी गतिना समीकरणमां लखीए तो v²-v₀² = 2as or d। तो अहीं अंतिम वेग ઝીરો થશે, પ્રારંભિક આપેલો છે, પ્રવેગ -1000 થશે, એથી d મળી જાય આપણો આન્સર। 42મો એમસીક્યુ એન્ડ ઇલેક્ટ્રોન ઇનિશિયલી એટ રેસ્ટ ફોલ્સ અ ડિસ્ટન્સ ઓફ 1.5 cm ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ મેગ્નિટ્યુડ ઓફ 2×10^4 ન્યૂટન પર કુલમ। સો ટાઈમ ટેકન બાય ધીસ ફોલ, એટલે એવું કહે છે કે એક ઇલેક્ટ્રોન 2×10^4 ન્યૂટન પ્રતિ કુલમના વિદ્યુત ક્ષેત્રમાં ફોલ કરે છે, ફોલ કરે છે એટલે મુક્ત પતન કરે છે, બરાબર, પડી જાય છે। તો એને 1.5 cm કાપતા લાગતો સમય, બરાબર। તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રારંભિક વેગ શૂન્ય હોવો જોઈએ, કારણ કે પહેલાં સ્થિર હોય તો જ પડતો, બરાબર। તો આનો આન્સર જોઈએ 42નંબરનો એમસીક્યુ છે। તો કાપેલું અંતર 1.5 cm, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, તો પ્રવેગ મળી જાય ક્યુ ઈ બાય એમ, તો એના ઉપરથી પ્રવેગ આટલો મળે છે, બરાબર। હવે પ્રવેગ મળી ગયો, અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં મૂકી દો, y = v₀t + 1/2at², બરાબર। પ્રારંભિક ઝીરો એટલે આ ટર્મ ઝીરો થઈ જશે, અહીંથી આપણને ટીની કિંમત મળી જાય છે। 43મો એમસીક્યુ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ધેટ કેન બેલેન્સ અ ચાર્જ પાર્ટિકલ ઓફ માસ 3.2×10^-27 kg ઇઝ, એટલે એવું કહે છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બેલેન્સ કરેલો આટલા દળનો કણ છે, તો એ ક્ષેત્ર કેટલું, બેલેન્સ કરેલો એટલે કે સ્થિર કરેલો, બરાબર। જો આપણે આકૃતિ ડ્રો કરીએ એટલે સમજાઈ જશે। 43નંબરનો એમસીક્યુ છે કે આ પ્રમાણે એક કણ છે અહીંયા મૂકેલો છે, એની ઉપર બે બળ લાગે છે, એક નીચે તરફ એમ જી લાગે છે આ રીતે, અને ઉપર તરફ ક્યુ ઈ બળ લાગે છે, બરાબર। હવે એ કણ સ્થિર છે એટલે બેલેન્સ છે, બેલેન્સ છે એટલે આપણે શું લેશું, કણ સ્થિર છે, બરાબર। તો એની ઉપર તો એ ક્ષેત્ર કેટલું હશે, કણ સ્થિર છે તો બે બળ સરખા થવા જોઈએ, બરાબર, એટલે એફ ઈ બરાબર સોરી ક્યુ ઈ બરાબર એમ જી, એની ઉપરથી એની કિંમત મળી જાય। તો હા આન્સર એમસીક્યુ નંબર 44 એન ઓઇલ ડ્રોપ ઓફ 10 excess electron ઇઝ હેલ્ડ સ્ટેશનરીલી અંડર અ કોન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન અ મિલિકન્સ ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ The density of oil is 1.26 g/cm³, then radius of the oil drop. તો આપણા ટેક્સ્ટબુકનો દાખલો છે સ્વાધ્યાયમાં 1.25મો, બરાબર, ખાલી થોડુંક રકમ થોડીક ફેરવેલી છે, બાકી સેમ દાખલો છે, તો એમાં જોઈન ગણી લો। 45મો એમસીક્યુ 5 equal charges ઇચ વેલ્યુ ક્યુ આર પ્લેસ્ડ એટ કોર્નર ઓફ અ રેગ્યુલર પેન્ટાગોન ઓફ અ સાઇડ એ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ સેન્ટર ઓફ ધી પેન્ટાગોન। તો આપણે આ પ્રકારના દાખલામાં નોંધ લખેલી છે, એમાં એવું કહે છે કે એક રેગ્યુલર પેન્ટાગોન છે, આર્યો આમાં દર્શાવેલો છે એ પ્રમાણે, પેન્ટાગોન એટલે પંચકોણ, બરાબર, કે જેના શિરોબિંદુઓ ઉપર ક્યુ વિદ્યુત ભાર રાખેલા છે, તેના શિરોબિંદુઓ ઉપર ક્યુ વિદ્યુત ભાર રાખેલા છે, તો એના કેન્દ્ર ઉપર પરિણામે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે, કેન્દ્ર ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે। તો આપણે હમણાં જ જોયું કે નિયમિત બહુકોણ કે જેના કેન્દ્ર ઉપર સોરી શિરોબિંદુઓ ઉપર સમાન વિદ્યુત ભાર મૂકેલા હોય તો તેના કેન્દ્ર ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, એટલે કે ઓ ઉપર ક્ષેત્ર કેવું થશે, ઝીરો થશે। પણ થોડુંક ડિટેલમાં સમજી આવો, બરાબર, કારણ કે આની ઉપરના ઘણા બધા એમસીક્યુ આપેલા છે। તો
આપણે એવું કહી શકીએ કે ઓ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો ઓ ઉપર આપણે પરીક્ષણ વિદ્યુત ભાર રાખવો પડે, નાનો પ્લસ અથવા તો એકમ ધન વિદ્યુત ભાર રાખવો પડે. તો એની ઉપર E1 વડે વિદ્યુત ક્ષેત્ર આમ નીચે તરફ લાગશે, E2 વડે આ તરફ, E3, E4 ને E5 આ રીતે બધા વિદ્યુત ક્ષેત્રો લાગે છે. હવે આપણે અહીંયા એવું દર્શાવી શકીએ કે આ બધા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો શૂન્ય થાય છે, આ બધા વિદ્યુત ક્ષેત્રનો પરિણામી સદિશ સરવાળો ઝીરો થાય છે. કઈ રીતે દર્શાવી શકો? તો કાં તો તમે બધા ખૂણા મેળવી અને ઘટક પાડી અને પરિણામી ઝીરો કરી શકો, કાં પછી ત્રિકોણના નિયમ વડે પણ દર્શાવી શકો કે અહીં ઝીરો થાય છે. ત્યારબાદ એની પછીનો એવો ક્વેશ્ચન છે કે જો એ ઉપરનો વિદ્યુત ભાર કાઢી લઈએ, એ ઉપર એટલે કે આ બિંદુ ઉપર કોઈ વિદ્યુત ભાર ન હોય, એ ઉપર પહેલાં કેટલો વિદ્યુત ભાર હતો? ક્યુ જેટલો વિદ્યુત ભાર હતો. હવે એ આપણે દૂર કરી નાખીએ એટલે કે અહીંયા કોઈ વિદ્યુત ભાર રાખીએ નહીં, તો ઓ ઉપર પરિણામી ક્ષેત્ર કેટલું થશે? બરાબર, ઓ ઉપર મેળવવાનું છે. તો આપણે કહી શકીએ કે અહીંયા ક્યુ વિદ્યુત ભાર હતો એ ઉપર તો નીચે તરફ ક્ષેત્ર મળતું હતું, બરાબર, તો ક્ષેત્ર છે એ નીચે તરફ મળતું હતું. હવે એ નથી, તો જેટલું નીચે તરફ મળતું હતું એટલું જ ઉપર તરફ એટલે કે પરિણામી ક્ષેત્ર આમ ઉપર તરફ મળવું જોઈએ. આ પણ આપણે નોંધમાં લખેલું છે. બરાબર, સાબિત કરવું હોય તો આ રીતે કરી શકાય કે પાંચે પાંચ શિરોબિંદુઓ ઉપર વિદ્યુત ભાર મૂકેલા હોય તો કેન્દ્ર ઉપર ઝીરો મળે છે, અને આપણે સમીકરણ 1 કહીએ છીએ. પણ જો એક ઉપરથી વિદ્યુત ભાર કાઢી લેવામાં આવે તો કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળતો નથી, તો કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળતો નથી, પરંતુ ઉપરની દિશામાં મળે છે, આ દિશામાં મળશે. તો આને કઈ રીતે સાબિત કરીએ? તો જો પાંચે પાંચ હોય તો વિદ્યુત ક્ષેત્ર ઝીરો થાય છે, ચાર હોય તો કેટલું થાય છે? તો કઈ રીતે ગોતશું? તો કે આ ચારને એક બાજુ રાખીએ, E2, E3, E4 ને E5, બાકી જે E1 કે જેની ઉપરથી વિદ્યુત ભાર આપણે દૂર કરશું એને સામે તરફ જવા દઈએ. તો અહીંયા હું એવું દર્શાવી શકું, અહીંયા આપણે એવું દર્શાવી શકીએ કે 2, 3, 4, 5 આ બધા વિદ્યુત ક્ષેત્રનું પરિણામી એ પહેલાં વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર જેટલું પરંતુ વિરુદ્ધ દિશામાં થાય. એટલે કે આકૃતિમાં જોઈએ તો આ બધા ક્ષેત્રોનું પરિણામી ક્ષેત્ર એ વડે મળતા ક્ષેત્ર જેટલું પરંતુ વિરુદ્ધ દિશામાં થાય. એ વડે કઈ દિશામાં મળતું હતું? અહીં જુઓ તો એ ક્ષેત્ર મળતું હતું આમ નીચે તરફ, તો એ વડે મળતા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પરિણામી મળવું જોઈએ એના જેટલું છે, એટલે કે આ આપણો પરિણામી વિદ્યુત ક્ષેત્ર થાય. બરાબર, ત્યારબાદ હજી જ આ ક્વેશ્ચનમાં થોડુંક હજી આગળ લઈ જઈએ કે અહીંયા કયું વિદ્યુત ભાર હતો પછી કાઢ નહીં, તો આટલું મળ્યું, આટલું એટલે આ મળ્યું કે ક્યુ અપોન R² જેટલું મળ્યું. હવે ત્યાં 2Q વિદ્યુત ભાર મૂકીએ તો ક્યુના સ્થાને ત્યાં 2Q વિદ્યુત ભાર મૂકીએ તો તમે આને આમ તો આખું મેથેમેટિકલી લોંગ દાખલો ગણી શકો, અથવા તો બીજી રીતે વિચારી શકો કે અહીંયા 2Q મૂકેલો છે તો એ 2Q એટલે ક્યુ પ્લસ ક્યુ, 2Q વિદ્યુત ભાર એ ઉપર મૂકેલા છે. બરાબર, હવે ત્યાં માત્ર ક્યુ વિદ્યુત ભાર હોત, માત્ર ક્યુ વિદ્યુત ભાર હોત તો ઓ ઉપર વિદ્યુત ક્ષેત્ર ઝીરો થાય. માત્ર કેપિટલ સોરી 1Q વિદ્યુત ભાર હોત, માત્ર 1Q હોત તો ઓ ઉપર વિદ્યુત ક્ષેત્ર ઝીરો થાય, પણ 2Q છે, 1Q નથી. બરાબર, તો પ્રથમ ક્યુ મૂકો તો ઝીરો થઈ ગયો, બીજો ક્યુ મૂકો તો, એટલે કે પ્રથમ ક્યુ મૂકવાથી ઝીરો થઈ ગયો. હવે બાજુવાળા એટલે કે આ બીજા ક્યુનું અસરને નાબૂદ કરવાવાળું કોઈ નથી, એટલે કે એની અસર નીચે તરફ કન્ટિન્યુ થઈ જશે અને આ આપણને પરિણામી ક્ષેત્ર નીચે તરફ મળશે. અને કેટલું મળશે? તો કે આની અસર તો ઝીરો થઈ ગઈ, આને મૂકો એટલે ટોટલ ઓ ઉપર ઝીરો થઈ ગયું હોય તો એકા, તો આની અસર આપણને મળશે. એની અસર એટલે કઈ રીતે મળશે? તો KQ પણ R² જેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. દિશા કઈ રીતે ગોતી? તો પરીક્ષણ વિદ્યુત પર મૂકો અહીંયા, એની ઉપર આ ક્યુ કઈ રીતે બળ લગાડે? તો અપાકર્ષી, અપાકર્ષી એટલે નીચે તરફ આમ મળે. હવે તમે 3Q મૂકો તોય ચાલે, 2Q નહીં 3Q મૂકો, 3Q મૂકો એટલે પહેલાં ક્યુનું અસર નાબૂદ થઈ જાય, વધે બીજો 2Q, આ 1Q ના જે કાંઈ મૂકો એની અસર વધે, તો પરિણામી ક્ષેત્ર અહીંયા ખાલી 2 આવી જાય. બરાબર, ત્યારબાદ હજી આમાં થોડુંક આગળ લઈ જઈએ તો સપોઝ કે અહીંયા -Q મૂક્યો છે, સપોઝ કે અહીંયા -Q વિદ્યુત ભાર મૂક્યો છે. હવે આ સમજવું થોડું અઘરું છે, સમજાવું થોડું અઘરું, તો એ ટ્રાય કરીએ આપણે. તો -Q વિદ્યુત ભાર મૂક્યો છે, હવે અહીંયા કાંઈ ન હોત, એ ઉપર કોઈ વિદ્યુત ભાર ન હોય, એ ઉપર કોઈ વિદ્યુત ભાર ન હોય તો ઓ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળતું હતું? તો આપણે હમણાં જ ગોતી ગયા, અહીંયા કોઈ વિદ્યુત ભાર ન હોય તો ઓ ઉપર વિદ્યુત ક્ષેત્ર આટલું મળતું હતું. બરાબર, -KQ / R² જેટલું મળતું હતું,
અહીંયા 72 છે, આટલું મળે છે. એટલે કે આપણે ત્યાંથી જ શરૂ કરીએ કે અહીં માઇનસ ક્યુ નથી, અત્યારે ધારો કંઈ કાંઈ નથી, તો કેટલું ક્ષેત્ર મળશે? આટલું મળશે. હવે ત્યાં માઇનસ ક્યુ મૂકો, ત્યાં કાંઈ ન હોય તો આ પેલી લીટી, કાંઈ ન હોય તો આમ ઉપર તરફ પેલી લીટી, આટલું ક્ષેત્ર મળશે ઓએ તરફ આમ. હવે માઇનસ ક્યુ મૂકો, માઇનસ ક્યુ મૂકો તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે? તો એ ચેક કરવા માટે તમારે પરીક્ષણ વિદ્યુતભાર મૂકવાનો. પરીક્ષણ વિદ્યુતભાર એટલે કે નાનો પ્લસ, એ નાના પ્લસ ઉપર તમે ક્ષેત્ર ગોતો. તો માઇનસ ક્યુ અને આ પરીક્ષણ વિદ્યુતભાર એટલે કે પ્લસ ક્યુ, એ બંને વચ્ચે આકર્ષણ થાય, એટલે કે માઇનસ ક્યુ પ્લસ ક્યુને પોતાની તરફ ખેંચે, એટલે કે માઇનસ ક્યુને કારણે પણ આ તરફ જ મળે, માઇનસ ક્યુને કારણે આ તરફ. અને માઇનસ ક્યુ ન હોય તો આ પેલો લીટો, માઇનસ ક્યુ હોય તો બીજો લીટો, એટલે કે બંને પરિસ્થિતિમાં ક્ષેત્ર ઉપર તરફ મળશે. એટલે કે ઓ ઉપર પરિણામી ક્ષેત્ર આ બંનેના સરવાળા જેટલું થાય, ઓ ઉપર પરિણામી ક્ષેત્ર આ બંનેના સરવાળા જેટલું થાય. કે કાંઈ ન હોય એ ઉપર તો ક્ષેત્ર, અને માઇનસ ક્યુ મૂકો તો ક્ષેત્ર, એ બંનેનો સરવાળો, એટલે કે કે ક્યુ ઓપન આર સ્ક્વેર પ્લસ કે ક્યુ ઓપન આર સ્ક્વેર, એટલે કે 2 કે ક્યુ ઓપન આર સ્ક્વેર, દિશા એ તો ઉપર તરફ મળશે.